કેમ છો? મજામાં ને? સરસ્વતી ગ્રુપ ઓફ એજ્યુકેશનના વિડિયો લેક્ચરમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 ની અંદર આપણે પ્રકરણ નંબર 2 લાસ્ટમાં છે તે પૂર્ણ કર્યું, એટલે કે પ્રથમ વિશ્વયુદ્ધ અને રશિયન ક્રાંતિ, જે વિશ્વ ઇતિહાસની અંદર બહુ મહત્વની ઘટનાઓ ગણાય છે. હવે આજના સેશનથી આપણે તમારું પ્રકરણ નંબર 3 બરોબર સામાજિક વિજ્ઞાનની અંદર વિશ્વ ઇતિહાસનું એક ખૂબ મહત્વનું ટોપિક બરોબર, એટલે કે પ્રકરણ નંબર 3, જેની અંદર પ્રથમ વિશ્વયુદ્ધ પછીની ઘટનાઓ તથા દ્વિતીય વિશ્વયુદ્ધનું કઈ રીતે સર્જન થયું, તેના માટે જવાબદાર પરિબળો, તેની અસરો અને આફ્ટર સેકન્ડ વર્લ્ડ વોર એટલે કે બીજા વિશ્વયુદ્ધ પછી વિશ્વની અંદર જે એક કહી શકાય કે ખૂબ જ મોટી આંતરરાષ્ટ્રીય સંસ્થાનું નિર્માણ થાય છે, તે એટલે યુરો, યુનાઇટેડ નેશન્સ ઓર્ગેનાઇઝેશન, તેના વિશે આ પાઠની અંદર આપણે ભણવાનું છે. તો પ્રકરણ નંબર 3 છે, જેનું નામ છે નૂતન વિશ્વ તરફ પ્રયાણ, એટલે કે જે વિશ્વ સમાજ છે અથવા એમ કહી શકાય કે ગ્લોબ છે, વિશ્વ છે, તે આખી નવી દિશાની અંદર છે, તે ટ્રાન્સફર થઈ છે. ક્યારની વાત કરું છું? તો આપણે પ્રકરણ નંબર 2 ની અંદર લાસ્ટમાં આપણે જોયું કે ભાઈ ઘણા બધા દેશોની અંદર લોકશાહી સરકારો હતી, તેમ છતાં પ્રથમ વિશ્વયુદ્ધ થયું 1914 થી લઈ અને 1918 આ સમયગાળાની અંદર રશિયાની અંદર બોલ્શેવિક ક્રાંતિ પણ થઈ, પરંતુ આ બધા વિશ્વના દેશોની અંદર રહેલી જે લોકશાહી સરકારો છે તે પ્રથમ વિશ્વયુદ્ધને અટકાવી શકી નહીં. આથી લોકોને છે તે લોકશાહી ઉપરથી વિશ્વાસ ઉઠી જાય છે અને લોકોને એવું લાગે છે કે ભાઈ આના કરતા દેશની અંદર કોઈ એક સુપ્રીમ પાવર હોય કે સુપ્રીમ કોઈ વ્યક્તિ હોય, જેને આપણે તાનાશાહ અથવા તો સર્વમુક્તિયારશાહી કહી શકાય બરોબર. તો આવું કોઈ વ્યક્તિ હોય જે સર્વમુક્તિયાર હોય, એટલે કે બધા ડિસિઝન પોતાની રીતે પોતે એકલો દેશ માટે લેતો હોય, આવો કોઈ વ્યક્તિ હોય તો તે દેશને વધુ સુરક્ષિત રાખી શકે. અને પરિણામ સ્વરૂપ આફ્ટર સેકન્ડ વર્લ્ડ વોર, બીજા વિશ્વયુદ્ધ પછી વિશ્વના ઘણા બધા દેશોની અંદર છે તે સર્વમુક્તિયારશાહીનો ઉદ્ભવ થાય છે. એટલે એક વ્યક્તિ હોય જે તમામે તમામ કંટ્રોલ અને કમાન્ડ તેના હાથમાં દેશના હોય, એટલે કે દેશની તમામ સત્તા બરોબર અને તમામ આદેશો તે વ્યક્તિ થકી આવતા હોય, તે ક્યાં રાષ્ટ્ર સાથે યુદ્ધ કરવાનું, તો તે સાથે રાષ્ટ્ર સાથે તે દેશની સેના યુદ્ધ લડે. તો આવી સર્વમુક્તિયારશાહી વિશ્વના દેશોને બીજા પ્રથમ વિશ્વયુદ્ધ પછી જોવા મળી. તો આપણે જે પ્રકરણ નંબર 3 ભણવાના છે તેની અંદર સૌપ્રથમ શરૂઆત આપણે એ જ વસ્તુથી કરવાની છે કે ભાઈ બે વિશ્વયુદ્ધો વચ્ચેનો જે વૈશ્વિક પ્રવાહો છે, એટલે કે બે વિશ્વયુદ્ધ વચ્ચેના વિશ્વની અંદરની જે ઘટનાઓ છે, વિશ્વની અંદર કયા દેશની અંદર કઈ કઈ ઘટનાઓ બની, તે શા માટે બની. કારણ કે જ્યારે આપણે પ્રથમ વિશ્વયુદ્ધ ભણતા હતા ત્યારે મેં તમને એક વાત કીધી હતી કે ભાઈ કોઈ પણ યુદ્ધ છે તે સૌપ્રથમ માનવીના મનમાં જન્મે છે, ત્યાર પછી એક યુદ્ધના અંતમાં જ બીજા વિશ્વયુદ્ધના છે તે દી વવાઈ જાય છે, જેમાં જ્યારે આપણે વર્સેલ્સની સંધિ ભણતા હતા, પેરિસ શાંતિ પ્રક્રિયા બરોબર, પેરિસની અંદર જે વર્સેલ્સ ખાતે શાંતિ પ્રક્રિયા થઈ, તેમાં જે વિજેતા રાષ્ટ્રો હતા તેને ઘણા બધા દેશો ઉપર પોતાના સામ્રાજ્યો છે તે સ્થાપિત કર્યા, ઘણા બધા દેશોને છે તે ઘણી બધી વસ્તુઓ, ખાસ કરી જે વિજેતા રાષ્ટ્રો હોય છે તે જે પરાજિત રાષ્ટ્રો છે તેની પાસેથી, એમાં પણ ખાસ કરી જે જર્મની છે તેને મુખ્ય જવાબદાર ગણાવી અને તેનું ખૂબ મોટું આર્થિક શોષણ કર્યું. તો એ પેરિસ શાંતિ પ્રક્રિયા વર્સેલ્સની સંધિ છે એને પણ આપણે બીજા વિશ્વયુદ્ધના કારણોની અંદર લઈ શકીએ. તો આપણે હવે પ્રકરણની શરૂઆત કરીએ છીએ. પ્રકરણની અંદર આજના સેશનમાં આપણે જે 4 મહત્વપૂર્ણ ટોપિક ભણવાના છે તે આપણે બોર્ડ ઉપર લખેલા છે. કયા કયા 4 ટોપિક આપણે આજના સેશનમાં ભણવાના છે? તો પહેલું, ઇટાલીની અંદર ફાસીવાદ, ફાસિસ્ટ આ એક પક્ષ છે અને તે પક્ષની વિચારધારા એટલે ફાસિસ્ટવાદ બરોબર, અને તેની સ્થાપના કરનાર કોઈ વ્યક્તિ કોઈ સર્વમુક્તિયાર હોય તેનું નામ છે બેનિટો મુસોલિની. યાદ રાખજો, ખાસ ઇટાલીની અંદર બેનિટો મુસોલિની વ્યક્તિ છે. ત્યાર પછી જર્મનીની અંદર નાઝીવાદની સ્થાપના થઈ છે, તે પણ એક સર્વમુક્તિયાર દ્વારા, તેનું નામ લગભગ આપણે બધા એના નામથી પરિચિત હતું, કારણ કે કોઈ વ્યક્તિ ખૂબ ક્રૂરતાની હદ વટાવે
અગર આપણા સમાજમાં કોઈ એવો ક્રૂર વ્યક્તિ દેખાય તો આપણે એની સરખામણી છે તો હિટલર સાથે કરતો હોય, આપણે કે આ સાહેબ તો હિટલર જેવા છે, અથવા તો આ વ્યક્તિ છે તે હિટલર જેવી છે, ક્યારે તો કે એને એવું લાગે કે ભાઈ આ તો બહુ હદ બહાર છે, અથવા તો કહી શકાય કે ભાઈ એક પ્રકારની સીમા વટાવીને કોઈ જુલ્મ કરે તો આપણે એને હિટલરની ઉપાધિ આપી. તો આ હિટલર કયા દેશમાં થયો તો કે જર્મનીની અંદર. કયા પક્ષની સ્થાપના કરી હતી તો કે નાઝીવાદ. તો આ ઇટાલીમાં ફાસીવાદ, જર્મનીમાં નાઝીવાદ, ઇટાલીની અંદર બેનિટો મુસોલિની, જ્યારે જર્મનીની અંદર એડોલ્ફ હિટલર. ત્યાર પછી તો કે જાપાનની અંદર તમામે તમામ સરકાર છે, તમામે તમામ સરકારી વહીવટ છે તે લશ્કરની વિચારસરણી ધરાવતા લોકોના હાથમાં રહ્યો. બરોબર, એટલે કે જે આર્મીને વધુ મહત્વ આપતા હોય, સૈન્ય શક્તિ ઉપર વધુ ડિપેન્ડન્ટ હોય આવા વિચારસરણી ધરાવતા પક્ષોની સરકાર આવી અને આ લશ્કરવાદને કારણે ત્યાંના જે લોકલ નેતાઓ હતા તેને વિશ્વના ઘણા બધા દેશો ઉપર કબજો પણ કર્યો, તે આપણે ઇન ડિટેલ હમણાં અભ્યાસ કરીએ. અને ત્યાર પછી પ્રથમ વિશ્વયુદ્ધ પછીની કોઈ મહત્વની ઘટના આપણે કહેવી હોય તો તે છે વૈશ્વિક મહામંદી. શું છે? વૈશ્વિક મહામંદી 1929. તો આ ચાર ટોપિકની ચર્ચા આપણે છે તે આજના સેશનમાં કરવાના છે. તો શરૂઆત કરીએ પ્રકરણ નંબર 3ની વિસ્તૃત રીતે. બે વિશ્વયુદ્ધો વચ્ચેનો વૈશ્વિક પ્રવાહ શરૂઆત આપણે પ્રસ્તાવનાથી કરીએ. આપણે તો કે પ્રથમ વિશ્વયુદ્ધ બાદ લોકોની આર્થિક અવદશા થઈ, કારણ કે ઘણા બધા લોકોને આર્થિક ઘણું બધું નુકસાન થયું, આથી લોકોની આર્થિક પરિસ્થિતિ ખૂબ ખરાબ થઈ અને તેને સુધારવામાં તાત્કાલિક જે સરકારો હતી તે નિષ્ફળ ગઈ. લોકો છે, સરકારો છે, તે લોકોનું સારું કરવાની અંદર અથવા તો લોકોની આર્થિક પરિસ્થિતિ સુધારવામાં તે નિષ્ફળ જાય છે. તેથી લોકોને લોકશાહીમાં વિશ્વાસ ઉઠી જાય છે અને કેટલાક રાષ્ટ્રો સરમુખત્યારશાહીમાં છે તે પરિણમે છે, એટલે કેટલાક રાષ્ટ્રોની અંદર સરમુખત્યારશાહીનો ઉદય થાય છે, જેના પરિણામે દ્વિતીય વિશ્વયુદ્ધનું તે સર્જનાત્મક પરિબળ બને છે. એટલે કે આ સરમુખત્યારશાહો છે, આ જે સરમુખત્યારશાહીની સરકારો છે તે બીજા વિશ્વયુદ્ધ માટે સર્જનાત્મક પરિબળ બનશે, કારણ કે આ રાષ્ટ્રો છે તે બીજા વિશ્વયુદ્ધની અંદર ખૂબ મોટા પ્રમાણની અંદર બહોળા પ્રમાણમાં છે તે ભાગ લેશે અને ઘણા બધા દેશો છે તે બચાવી લેશે. જો કે આમાંથી ઘણા બધાને બીજા વિશ્વયુદ્ધની અંદર નુકસાન પણ જાય છે, ખાસ કરી અને જાપાન ઉપર બીજા વિશ્વયુદ્ધ દરમિયાન અમેરિકા દ્વારા ફેંકવામાં આવતા જે પરમાણુ બોમ્બ છે તેની વાત આપણે કરીએ તો. બરોબર, તો આ સર્જનાત્મક પરિબળ પણ બને છે. તો શરૂઆત કરીએ, પ્રથમ ટોપિક છે આપણો ઇટાલીમાં ફાસીવાદ. તો શું છે ફાસીવાદ? પ્રથમ વિશ્વયુદ્ધમાં ઇટાલી વિજેતા રાષ્ટ્રોના પક્ષે હતું અને તેમના પક્ષે જ રહી અને યુદ્ધ પણ લડ્યું હતું. આપણે બધાને ખબર છે કે પ્રથમ વિશ્વયુદ્ધની અંદર વિશ્વમાં બે ભાગોની અંદર વહેંચાઈ ગયું વિશ્વ. એક બાજુ ઘણી રાષ્ટ્રો હતા જેની અંદર ફક્ત ચાર દેશો, કયા કયા? તો કે જર્મની છે, તુર્કી છે, બલ્ગેરિયા છે અને ઓસ્ટ્રિયા છે. આ ચાર રાષ્ટ્રો અને સામે પક્ષે વિશ્વના બધા દેશો હતા અને તે બધા દેશોની અંદર ઇટલી પણ સમાવિષ્ટ હતું. પરંતુ તેમ છતાં વિજેતા રાષ્ટ્રોના પક્ષે હોવા છતાં યુદ્ધની અંદર ઇટલીને સ્વાભાવિક છે ખર્ચો થાય છે. તેમાં ઇટાલીને 12 અબજ ડોલરનો જંગી ખર્ચો થયો. આ ઉપરાંત 6 લાખ જેટલા સૈનિકો છે તે મૃત્યુ પામે છે અને જાનહાનિ થઈ છે. છતાં વિજેતા રાષ્ટ્રોએ મનગમતા પ્રદેશો લઈ લીધા અને ઇટાલીની ઉપેક્ષા થઈ. આ આપણે વાત કરીએ છીએ વર્સેસની સંધિ, પેરિસ શાંતિ પ્રક્રિયાની અંદર. વિશ્વયુદ્ધ પૂરું થાય છે ત્યાર પછી જે પેરિસ શાંતિ પ્રક્રિયા વર્સેલ્સ ખાતે કરવામાં આવે છે સ્વિસ મહેલમાં, ત્યાં ઇટાલીને જે તે જોઈતા રાષ્ટ્રો મળતા નથી અને આ વાત ઇટાલીના મગજની અંદર સ્થાપિત થઈ છે. ઇટાલીને ઉપેક્ષા લઈ ત્યાંથી ઇટાલી છે તે રોષે ભરે છે, ગુસ્સે ભરે છે, દેશની અંદર છે તે રોષનો માહોલ થાય છે. ઇટાલીનો રાષ્ટ્રીય સમાન ભંગ થયો તે માટે ઇટાલીની સરકાર જ જવાબદાર છે તેમ માની ઇટાલીની જનતા રાષ્ટ્રીય અપમાનનો બદલો લેવા માંગતી હતી. ઇટાલીને આવા કપરા સમયે સંજોગોમાંથી ઉગારવા માટે એક વ્યક્તિ આવે છે, જે વ્યક્તિનું નામ હોય છે બેનિટો મુસોલિની. શું નામ હોય છે વ્યક્તિનું નામ? બેનિટો મુસોલિની. આ અગાઉની પરિસ્થિતિ કીધી કે ભાઈ પ્રથમ વિશ્વયુદ્ધની અંદર વિજેતા રાષ્ટ્રના પક્ષે હોવા છતાં ઇટાલીને જે પ્રદેશો જોતા હતા તે પ્રાપ્ત નથી થતા, પરિણામે ઇટાલીને એમ લાગે છે કે આપણા દેશનું અપમાન થયું છે અને આથી
તે ઇટાલીની સરકારના સરકાર સમક્ષ લોકોનો ગુસ્સો ફાટી નીકળે છે અને એવા સમયે એક વ્યક્તિ આવે છે બેનિટો મુસોલિની અને આ બેનિટો મુસોલિની છે તે ઇટાલીની અંદર એક પક્ષ સ્થાપે છે જેનું નામ છે ફાસિસ્ટ પક્ષ શું નામ છે પક્ષનું નામ ફાસિસ્ટ પક્ષ અને આ ફાસિસ્ટ પક્ષની સ્થાપના કરે છે આ પક્ષનું પ્રતિક યાદ રાખવાનું છે કુહાડી સોરી લાકડાની ભારી અને કુહાડી ફાસિસ્ટ પક્ષનું પ્રતિક એટલે સિમ્બોલ આપણે કહ્યું ભાજપમાં છે કોમર છે કોંગ્રેસમાં પંજો છે એવી રીતે આ જે ફાસિસ્ટ પક્ષની સ્થાપના થઈ તેનું ચિહ્ન તેનું પ્રતિક શું હોય છે લાકડાની ભારી અને કુહાડી આના ઉપરથી ખબર પડે કે ભાઈ એ સમાજવાદી વિચારસરણીની અંદર ફાસિસ્ટ પક્ષ છે તે વિશ્વાસ ધરાવતો છે એટલે કે રાજ્યની તમામ પ્રોપર્ટી ઉપર કોનો અધિકાર તો કે સરકારનો અને સમાજવાદી કહેવાય બરોબર ત્યાર પછી તો કે લાકડાની ભારી અને કુવાડી જે રોમન સમ્રાટની સર્વોપરિતાનું પ્રતીક છે રોમન સમ્રાટ ઇટાલીની રાજધાની રોમ ત્યાં જે સમ્રાટ હતો તેની સર્વોપરિતાનું પ્રતીક છે તે કુવાડી અને લાકડાની ભારીને સમજવામાં આવે છે ફાસીવાદ ઇટાલીના ફાસે જે શબ્દ પરથી ઉતરી રહ્યો છે આવું પણ ઓબ્જેક્ટિવમાં પૂછાય છે ફાસીવાદ શબ્દ કયા શબ્દ ઉપરથી ઉતરી રહ્યો છે તો કે ઇટાલીનો શબ્દ છે ફાસે જે તેના ઉપરથી ઉતરી રહ્યો છે ફાસે જે શબ્દનો મતલબ એવો થાય કે બધી વસ્તુઓ પર રાજ્યનો અધિકાર જો આપણે વાત કરીએ તો ફાસે જે શબ્દ ફાસિસ્ટ પક્ષ નામ જોવા જઈએ તો સામ સમાજવાદી વિચારસરણી જેવો લાગે એટલે કે લાકડાની ભારી અને કુવાડી તે મજદૂરોના સિમ્બોલ છે એટલે ઇટાલીની અંદર જે રોમન સામ્રાજ્ય હતું તેના પ્રતિક સમાન ગણવામાં આવ્યા આથી ફાસે જે શબ્દનો મતલબ શું થાય તો કે રાજ્યની તમામ વસ્તુઓ પર રાજ્યનો અધિકાર બરોબર એટલે દેશની તમામ વસ્તુ ઉપર છે તે રાજ્યનો અધિકાર આવો મતલબ ફાસે જે શબ્દનો થાય આગળ ઉપર તો કે મુસોલિનીનો મુદ્રાલેખ હતો એક પક્ષ એક નેતા મુદ્રાલેખ એટલે એનું સૂત્ર શું હતું એક પક્ષ એક નેતા એક પક્ષ કયો તો કે ફાસિસ્ટ પક્ષ એક નેતા એટલે કોણ તો કે બેનિટો મુસોલિની પોતે આમ તેણે પોતાના પક્ષના સ્વયંસેવકોને લશ્કરી તાલીમ આપી દીધી તેમનો ગણવેશ એટલે કે ડ્રેસ કેવો હતો તો કે કાળા રંગનો હતો મુસોલિની સત્તા પર આવ્યા પછી એને છે તે આક્રમણ કરવાનું ચાલુ થયું શું કામ તો કે પ્રથમ વિશ્વયુદ્ધના અંતે જે સંધિ થઈ જે પેરિસ શાંતિ પ્રક્રિયા થઈ એમાં ઇટાલીને કઈ ફાયદો થયો નહોતો અને એ અપમાનનો બદલો લેવા ઇટાલીમાં ફાસિસ્ટ પક્ષની સ્થાપના થઈ છે મુસોલિની જેવો સત્તા ઉપર આવે છે તે બધા સ્વયંસેવકોને લશ્કરી તાલીમ આપે છે કાળા રંગનો ડ્રેસ એ લોકોને આપે છે અને તે આક્રમણ ચાલુ કરે છે સૌ પ્રથમ મુસોલિની સત્તા ઉપર આવે છે ત્યાર પછી સૌ પ્રથમ તે ભૂમધ્ય સમુદ્રના રોડસ અને ડોડિકાની ટાપુઓ ઉપર છે તે તુર્કીઓ પાસે તુર્કી પાસેથી તે પડાવી લે છે સૌ પ્રથમ બે કયા પ્રદેશો તે જીતી લે છે રોડસ અને ડોડિકાની જે ટાપુ હોય છે જે અત્યાર સુધી તુર્કી લોકોના હાથમાં હોય છે તે તેની પાસેથી પડાવી લે છે ત્યાર પછી 1924 ની અંદર તે અલ્બેનિયા એબિસિનિયા અને ફ્યુમ બંદર આ ત્રણેય બંદરો પણ છે તે જીતી લે છે આટલી સફળતા મેળવ્યા પછી મુસોલિની છે તે રાષ્ટ્રસંઘમાંથી છેડો ફાડી નાખે છે એનો મતલબ કે અત્યાર સુધી ઇટાલી છે તે રાષ્ટ્રસંઘ જેની આપણે લાસ્ટ લેક્ચરમાં ચર્ચા કરી હતી કે 10 જાન્યુઆરી 1920 માં વિશ્વ શાંતિ સ્થપાય એ માટે રાષ્ટ્રસંઘની સ્થાપના થઈ હતી હવે અહીંયા ઇટાલી પોતે જ સામે ચાલી અને બધા પ્રદેશો ઉપર કબજો કરે છે તો સ્વાભાવિક છે કે તે પોતે જ રાષ્ટ્રસંઘના જે ઉદ્દેશો છે તેના ઉપર બંધ બેસતું કામ નથી કરતું આથી તે રાષ્ટ્રસંઘમાંથી બહાર નીકળી જાય છે કે ભાઈ અમારે રાષ્ટ્રસંઘમાં જોડાવવું છે નહીં અમે તો આ રીતે હુમલા કરી અને અમારા પ્રદેશનો વધારો કરશું આમ તે ઇટાલી રાષ્ટ્રસંઘમાંથી હટી જાય છે અને એક નવી ધરી ધરી એટલે ગ્રુપ નવા દેશોનું ગ્રુપ બને છે જેને રોમ બર્લિન અને ટોક્યો ખાસ ધ્યાન રાખજો પ્રથમ બીજા વિશ્વયુદ્ધની અંદર આ ધરી છે આ ધરી રાષ્ટ્રનું જે જૂથ છે તે ખૂબ આક્રમક બને છે કયા કયા તો કે રોમ બર્લિન અને ટોક્યો ટોક્યો જાપાન બર્લિન જર્મની અને રોમ ઇટાલી બરાબર આમ ઇટાલી છે તે દ્વિતીય વિશ્વયુદ્ધ માટે જવાબદાર પરિબળ બને છે કેવી રીતે તો કે આખું ગ્રુપ બનાવ્યું પ્રથમ વિશ્વયુદ્ધની અંદર આપણે કારણો ભણતા હતા જ્યારે આપણે ચર્ચા કરી હતી એક ટોપિકની કે વિશ્વયુદ્ધના કારણોની અંદર જૂથબંધી આ એક બહુ મહત્વનું કારણ હોય છે તો એ જૂથબંધી અહીંયા ઇટાલીથી શરૂઆત થાય છે રોમ બર્લિન અને ટોક્યો આ ત્રણ દેશો એટલે ઇટાલી જર્મની અને
જાપાન તે ત્રણેય પોતાનું અલગથી ગ્રુપ બનાવ્યું છે અને આમ ઇટાલીની અંદર છે તે બેનિટો મુસોલિની છે તે ફાસિસ્ટ પક્ષની કાર્યવાહીથી ઘણા બધા પ્રદેશો જીતી લે છે ત્યાર પછી સેકન્ડ જે પોઈન્ટ આપણે ભણવાનો છે તે છે જર્મનીમાં નાઝીવાદ નાઝીવાદ આપણે વિચારસરણી છે પક્ષ છે એના સ્થાપક કોણ છે તો કે હેલ હિટલર હવે જર્મનીને તો ખબર જ હતી કેમ કે પ્રથમ વિશ્વયુદ્ધ માટે જે પ્રેરિસ્થાનની પ્રક્રિયા થઈ એની અંદર વર્ષેલી સદીમાં જર્મનીને તો બહુ ભયંકર અન્યાય થયું અને સ્વાભાવિક છે કે ત્યાંની જનતા છે તે ખૂબ જ રોષે ભરાઈ હશે અને કોઈ એવા વ્યક્તિની રાહમાં હશે તો તો જર્મનીમાંથી કોઈ એક એવો વ્યક્તિ ઉભો થશે કે જે પોતાના દેશનો બદલો લેશે વિશ્વ સાથે અને તે વ્યક્તિ ઉભો થઈ છે તે હેગલ હિટલર એને કરેલી કાર્યવાહીને આપણે સારી કે સાચી ન ઠરાવી શકીએ પરંતુ એને એના દેશ માટે જે કર્યું એને આપણે ના પણ ના કહી શકીએ બરાબર છે તો કે જર્મનીમાં નાઝીવાદ પ્રથમ વિશ્વયુદ્ધમાં જર્મનીની હાર થઈ તે આર્થિક રીતે પડી ભાંગ્યું પેરિસ શાંતિ પરિષદે વર્સેલ્સની સંધિ પર જર્મનીએ સહી કરવાની ફરજ પડી પેરિસ શાંતિ પ્રક્રિયાની અંદર અને આ અન્યાયી સંધિથી જર્મન પ્રજા અત્યંત ક્રોધિત હતી એડોલ્ફ હિટલર રાષ્ટ્રીય સમાજવાદી જર્મન કામદાર પક્ષ સૌપ્રથમ એડોલ્ફ હિટલર કયા પક્ષમાં જોડાય છે તો કે રાષ્ટ્રીય સમાજવાદી જર્મન કામદાર પક્ષ 1919માં તેમાં જોડાઈ જાય છે પાછળથી આ જે રાષ્ટ્રીય સમાજવાદી જર્મન કામદાર પક્ષ છે તે પક્ષનું નામકરણ છે તે નાઝી પક્ષ તરીકે જાણીતું થાય છે અને નાઝી પક્ષની વિચારસરણી કેવી હતી તો કે આ વિચારસરણીની અંદર રાષ્ટ્રવાદ એટલે કે દેશ પ્રત્યે કાંઈ પણ કરી શકવાની ભાવના દેશ માટે કોઈ પણ વસ્તુ કોઈ પણ હદ સુધી જવાની તૈયારી આ એટલે ઉગ્ર રાષ્ટ્રવાદ છે તે નાઝીવાદની વિચારસરણીમાં હતો સાથે સાથે સમાજવાદનો પણ સમાવેશ હતો એટલે દેશની તમામ વસ્તુ ઉપર બધાનો અધિકાર સરકારનો અધિકાર બધા લોકો સમાન એવી સમાજવાદની ભાવના છે તે નાઝીવાદની અંદર હતી બરોબર જર્મનીના રાષ્ટ્રપતિ હિન્ડનબર્ગ હતા તેનું મૃત્યુ થાય છે અને ત્યાર પછી સત્તા ઉપર છે તે હિટલર રાષ્ટ્રપતિ પદ ધારણ કરી તે સત્તા ઉપર આવે છે અને જર્મનીની અંદર તે સર્વમુક્તિયાશાહી સ્થાપે છે લોકશાહી દૂર કરી અને જર્મનીમાં સર્વમુક્તિયાશાહી છે તે હિટલર સ્થાપે છે અને પોતે આખા જર્મનીની સત્તા આખા જર્મનીના નિયંત્રણ પોતાના હસ્તગત લઈ લે છે જોકે એનો પણ રાજકીય પક્ષ જ હોય છે નાઝીવાદ નાઝી પક્ષ તેમાં જીતે તે આખે આખી ગાદી છે તે ટેક ઓવર કરી લે છે એટલે કે તે સરકારને પડી ભાંગવા રાષ્ટ્રપતિના મૃત્યુ થવા પછી હિન્ડનબર્ગનું મૃત્યુ થવાથી તે જર્મનીની ગાદી ઉપર હિટલર આવી ગઈ છે અને હિટલર કેવો હતો તો ખૂબ જ આક્રમક અને ક્રૂર સ્વભાવનો હતો ઉગ્ર સ્વભાવનો હતો એટલે સ્વાભાવિક છે કે હિટલરે ઉગ્ર અને આક્રમક નીતિ અપનાવી અને જર્મન પ્રજાને સંકુચિત રાષ્ટ્રવાદ તરફ દોરી જો આપણે આ સંકુચિત રાષ્ટ્રવાદની ચર્ચા પ્રથમ વિશ્વયુદ્ધ વખતે પણ કરી હતી કે ભાઈ સંકુચિત રાષ્ટ્રવાદ એટલે શું તો કે મારો દેશ સર્વશ્રેષ્ઠ તમારો દેશ કાંઈ બરોબર એટલે કે મારા દેશ પ્રત્યે મને ખૂબ અભિમાન હોય અને બીજાના દેશને હું તુચ્છ સમજતો હોય અને કંઈ સંકુચિત રાષ્ટ્રવાદ હું ટૂંકું વિચારું કેટલું તો ફક્ત મારા દેશનું બીજાના દેશને કાંઈ ગણવાના નહીં અને હિટલર સમગ્ર જર્મન પ્રજાને આ બાજુ દોરી દે છે ભાઈ વિશ્વની અંદર જો સૌથી કોઈ શ્રેષ્ઠ પ્રજા હોય તો તે જર્મન પ્રજા છે જર્મન પ્રજાને જીવવાનો અધિકાર છે ન્યા સુધીની વાત તે લોકોના મનની અંદર સ્ટેબ્લિશ કરે છે સ્થાપિત કરે છે અને જર્મન પ્રજા હિટલરને કેવો સમજે છે તો કે સ્વાભાવિક છે એના દેશ માટે તો હિટલર છે તે ગોલ્ડ સમાન ફ્યુ ખરત એટલે કે તારણ હારતો કારણ કે જર્મનીની પરિસ્થિતિ એ વખતે ખૂબ જ ગંભીર હતી આપણને બધાને ખ્યાલ છે કે પ્રથમ વિશ્વયુદ્ધ બાદ જર્મનીના કેટલા બધા પ્રદેશો છે જે વિજેતા રાષ્ટ્રો પડાવી દે છે કેટલા બધા ખનિજથી સમૃદ્ધ બંદરો એ રહી જાય છે રાહેન નદી પણ તે વિજેતા રાષ્ટ્રો પોતાની પાસે લઈ લે છે તે આંતરરાષ્ટ્રીય જળમાર્ગ તરીકે બધા રાષ્ટ્રો વિજેતા રાષ્ટ્રો છે તે યુઝ કરતા હોય છે તો આમ જર્મનીને ભયંકર અન્યાય થયો બીજું તો આવી અન્યાય સંધિ ઉપર જર્મની પાસે બંદૂકની હવીએ ફરજિયાત પડે સહી કરાવવામાં આવે છે તો નાઝીવાદના સૈનિકોના રંગની વાત કરીએ તો હિટલરે પોતાની જે સેના બનાવી હતી તેનો રંગ બરોબર તેનો પોશાક કેવો હતો તો ભૂરા રંગનો હતો અને ખભા ઉપર લાલ રંગની પટ્ટી ચોંટાડતા અને સ્વસ્તિક જેવું નિશાન બરોબર તે હિટલરના સૈનિકોનું હતું ફરીથી આપણે જોઈએ કારણ કે આ પ્રશ્ન વારંવાર પૂછાતો હોય છે
તો કોઈ નાની બાળના શેરીકોના ડ્રેસનો કલર ગણવેશ કેવો હતો? તો ભૂરા રંગનો હતો. ત્યાર પછી તો કે ખંભા ઉપર લાલ રંગની પટ્ટી અને સ્વસ્તિક છે તે ચોંટાડતા હતા, એનું પ્રતીક લગાવતા હતા. સત્તા પર આવ્યા પછી હિટલર નો એક હતો સત્તાવાદી અને યુદ્ધ પ્રિય સ્વભાવ સ્પષ્ટપણે જોવા મળ્યો. શું કામ? તો હિટલર એક જ બાબતમાં નક્કી કર્યું કે આપણને જે અન્યાય થયો છે તે અન્યાયનો બદલો કોઈ પણ ભોગે લેવો, અને ખાસ કરીને આના માટે યહૂદી પ્રજાને જવાબદાર ગણતો હતો. બરાબર, જે યુરોપિયન કન્ટ્રીની અંદર વસવાટ કરતી હતી. તેનું મુખ્ય ધ્યેય જર્મનીની એક મહત્વની સત્તા તરીકે ઉદયનું હતું. હિટલરનો ઉદ્દેશ્ય શું હતો? કે કોઈ પણ ભોગે જર્મની છે તે વિશ્વમાં કહી શકાય કે મહાસત્તા તરીકે સ્થાપિત થવું જોઈએ. તે જર્મની છે તે સત્તા ઉપર આવવું જોઈએ અને વિશ્વની અંદર તેનું પણ પ્રભુત્વ વધે, આ હિટલરનું ધ્યેય હતું. પરંતુ તેની નીતિઓનું લક્ષ્ય જર્મન જાતિના શુદ્ધિકરણના નામે યહૂદીઓ, જીપ્સીઓ અને માનસિક રીતે વિક્ષેપ એટલે કે અસ્થિર મગજના જે વ્યક્તિઓ છે એનો નાશ કરવાનો, આ બીજો એનો હેતુ હતો. જે યહૂદી લોકો છે, બરોબર, જે જીપ્સીઓ છે કે જે જર્મન લોકોની વચ્ચે આવીને રહે છે તે લોકોનો નાશ કરવાનો, જે અસ્થિર મગજના લોકો છે તેને હિટલર મારી નાખતો. એમ કહેવાય છે, એક વખત તો ગેસ ચેમ્બરની અંદર લાખો લોકોને એક સાથે પૂરી અને ઝેરી ગેસ છોડી દે છે અને લાખો યહૂદીઓ છે તે મૃત્યુ પામે છે. તો આમ હિટલર છે તે જર્મન જાતિનું શુદ્ધિકરણના નામે તે આવી વસ્તુ પણ કરતો હતો. ખાસ કરી યહૂદી લોકો છે તે હિટલરના ટાર્ગેટ ઉપર હતા. બીજું તો કે બીજા વિશ્વયુદ્ધના અંતમાં અંત સુધીમાં અસંખ્ય યુરોપિયન યહૂદીઓએ જીવ ગયો. કોના કારણે? હિટલરના કારણે, જે હોલોકાસ્ટ તરીકે ઓળખાય છે. બીજા વિશ્વયુદ્ધ પહેલા જે પણ યહૂદી લોકોનો હિટલરે સાહાર કર્યો, જે પણ યહૂદી લોકોને હિટલરે માર્યા, તે ઘટનાને વિશ્વની અંદર હોલોકાસ્ટ અથવા નરસંહાર એના તરીકે પણ ઓળખવામાં આવે છે. હિટલરનો વિસ્તારવાદ, પડોશી દેશો સાથેના લશ્કરી પગલા અને ચોક્કસ જૂથોનો નાશ કરવાની નીતિ બીજા વિશ્વયુદ્ધ તરફ દોરી જતા ખૂબ મહત્વના કારણ ગણવામાં આવ્યા. કારણ કે હિટલરે આવીને સત્તા ઉપર આવીને પહેલા જે શેર કાર્યો કર્યા તે જર્મન સત્તામાં વિસ્તાર કર્યો. પડોશના રાષ્ટ્રમાંથી પણ જે યહૂદીઓ પ્રજા અને જીપ્સી લોકો હતા તે બધા લોકોને પકડી પકડી અને હિટલર છે તે મોતના ઘાટ ઉતાર્યો. આજે પણ જર્મનીની અંદર આપણને એવા બેરા એટલે કે જમીનની અંદરના આપણને ઘણા બધા એવા પુરાવા હમણાં મળ્યા છે કે જ્યાં હિટલરે છે તે ઝેરી ગેસ છોડી અને લાખો યહૂદીઓને મોતને ઘાટ ઉતાર્યા હતા. તો આમ હિટલરની આ સામ્રાજ્યવાદી અને એમ કહી શકે કે યહૂદી પ્રત્યેની જે નફરતની ભાવના છે તે નીતિના કારણે વિશ્વ છે તે બીજા વિશ્વયુદ્ધ તરફ એક ડગલું આગળ વધી ગયું. તો બે મહત્વપૂર્ણ સર્વજ્ઞાશાહીની આપણે ચર્ચા કરી. ઇટાલીમાં ફાસીવાદ કે જેની અંદર મેરી હતી તેનીનો મુસોલિની હતો, જ્યારે જર્મનીની અંદર એડોલ્ફ હિટલર, તેના દ્વારા કરવામાં આવેલો નરસંહાર, ત્રણ પ્રજા ખાસ ત્રણ પ્રકારના લોકો યહૂદીઓ, જીપ્સીઓ અને માનસિક વિકસિત એટલે કે અસ્થિર મગજના આ બધા લોકોને હિટલર છે તો મોતને ઘાટ ઉતારી દીધો. સાથે સાથે તો કે જર્મન પ્રજા ઉપર જે અન્યાય થયો છે તેના માટે તે યહૂદી લોકોને જવાબદાર સમજતો, એનું કારણ આ હતું. અને જે જર્મનીએ વર્સાયલ્સની સંધિ દરમિયાન અન્યાય થયો તે બદલાની ભાવનાથી હિટલરે છે તે ઘણું બધું કાર્ય કર્યું અને જેનું પરિણામ એવું આવ્યું કે ભાઈ બીજા વિશ્વયુદ્ધ તરફ વિશ્વ છે તે એક કદમ આગળ વધે છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, તો હવે આપણે જે ટોપિક ભણવાનો છે તે છે ટોપિક નંબર 3, જેનું નામ છે જાપાનમાં લશ્કરવાદ. બરાબર, આપણે સૌ પ્રથમ ઇટાલીની અંદર ફાસીવાદ જોયો, જર્મનીની અંદર નાઝીવાદ જોયો, તો એવી રીતે જાપાનની અંદર પણ જે ઘણું બધું સત્તા પરિવર્તનમાં છે તે જોવા મળે છે. ખાસ કરી અને ત્યાં લશ્કરી શાસન સિસ્ટમ એટલે કે આર્મી ડેશ છે જે આપણે પાકિસ્તાનમાં જોવા મળે, તો એવું વડાપ્રધાન જે બધું હોય પણ ચાલતું બધું કોણ હોય તો લશ્કરના મોટા મોટા અધિકારી. તો આવી લશ્કરવાદી સિસ્ટમ જાપાનમાં જે ડેવલપ થઈ છે વહીવટની અંદર, તો જોઈએ જાપાનમાં લશ્કરવાદ. પ્રથમ વિશ્વયુદ્ધ બાદ 1919ની વર્ષની સંધિમાં જાપાનને પણ ઇટાલીની જેમ અન્યાય થયો, એટલે કે એને પણ જે પ્રદેશો જોતા હતા તે જાપાનને મળતા નથી. એટલે કે જાપાનને પોતાની ધારણા મુજબના પ્રદેશો છે તે ચીનના પ્રદેશો જે એને જોતા હતા તેનો લાભ એને જાપાનને મળ્યો નહીં.
જર્મનીના ઘણા સંસ્થાનો ઇંગ્લેન્ડ અને ફ્રાન્સે લઈ લીધા. આનાથી જાપાનને ઘણો બધો અસંતોષ થયો. જાપાને મતલબ જર્મનીના જે રાહિનને આઈસેસ ને લોરેન્સ નાવા જે સમૃદ્ધ પ્રદેશો છે તેમાંથી એકાદો પ્રદેશ જાપાનને સરકાર આપશે. કારણ કે જાપાન પણ પ્રથમ વિશ્વયુદ્ધની અંદર મિત્ર રાષ્ટ્રના પક્ષે એટલે કે વિજેતા રાષ્ટ્રના પક્ષે જ હતું, પરંતુ એને પણ એને જોઈએ એવા પ્રદેશો મળતા નથી. આનાથી જાપાનને ઘણો અસંતોષ થયો. 1921-22 ની અંદર વોશિંગ્ટનની અંદર જે મીટિંગ થઈ તે વોશિંગ્ટન પરિષદમાં ઇંગ્લેન્ડ અને અમેરિકાના નૌકાદળના ફક્ત 35% નૌકાદળ રાખવાની દરખાસ્તને જાપાને સ્વીકારી લીધી. એટલે કે 21-22 ની અંદર અમેરિકામાં મીટિંગ થઈ તેમાં એવું નક્કી કરવામાં આવ્યું કે જેટલું નૌકાદળ એટલે કે જેટલી નેવી બરોબર તે ઇંગ્લેન્ડ રાખે અને અમેરિકા રાખે એના કરતા 35% જ નૌકાદળ છે તે જાપાન રાખશે. અને આવી ફરજિયાત સંધિની અંદર જાપાને છે તે સહી કરવી પડી. એટલે આ એક વસ્તુ હતી મગજમાં. પરિણામે તેને સખાલિન અને નૌકાદળ રાખવાની જાપાનને સ્વીકારવી પડી. તેને સખાલિન અને સાઇબેરિયાના ટાપુઓ પણ ખાલી કરવા પડ્યા. કોને? તો કે જાપાનને, કે જે જાપાનનો કબજો હતો એવા સખાલિન અને સાઇબેરિયાના જે ટાપુઓ હતા એ પણ ઇંગ્લેન્ડ અને અમેરિકાને આપવા પડ્યા. તેથી જાપાનનો યુવા વર્ગ નારાજ છે. સ્વાભાવિક છે કે કોઈ દેશનું આવો તો યુવા વર્ગ નારાજ થાય છે. આ સમય દરમિયાન જાપાનમાં ચૂંટણી થઈ અને લશ્કરી ઢબના શાસનની તરફેણ કરનારા પક્ષોને ચૂંટણીમાં બહુમતી મેળવી. એટલે કે એવા પક્ષો કે જે એવું માનતા હતા કે સૈન્ય શક્તિમાં વધારો કરવાથી દેશની બોર્ડરમાં પણ વધારો થાય, એટલે કે જે દેશનું સૈન્ય મજબૂત હોય તે દેશ જ આવનારા સમયની અંદર તે આજુબાજુના પ્રદેશો પ્રાપ્ત કરી અને પોતાની સત્તાને વિસ્તારી શકશે. આવી જે વિચારધારામાં માનતા હતા આવા પક્ષોનો ચૂંટણીમાં ભયા ખૂબ ભવ્ય વિજય થાય છે. અને જાપાનમાં લશ્કરી રાષ્ટ્રવાદ છે તે વિસ્તાર નીતિની નીતિ વ્યાપક બનાવી. એટલે કે લશ્કર થ્રુ લશ્કર દ્વારા આજુબાજુના પ્રદેશો ઉપર કબજો કરી અને જાપાનની જે શક્તિ છે એમાં વધારો કરવાની નીતિ છે તે ચૂંટણી પછી તો ખૂબ વ્યાપક બને છે. જાપાન અને રાષ્ટ્રસંઘની સમિતિમાં કાયમી સભ્યપદ ન મેળવ્યું. બોલો જે 5 કાયમી સભ્ય રાષ્ટ્રો છે પૂર્વ બાજુ અને પશ્ચિમ બાજુના રાષ્ટ્રો એટલે કે અમેરિકા ઇંગ્લેન્ડ જેવા દેશો છે તે જાપાનને સામ્રાજ્યવાદી નીતિથી રોકી શકતા નથી. શું કામ? તો કે ત્યાં હવે લશ્કરી ઢબના શાસન આવી ગયું છે. ત્યાં જે સરકાર છે તે લશ્કરી તાકાતમાં માને છે. આથી જાપાન છે તે રોકી શકતો જાપાનને રોકી શકાતું નથી અને જાપાન ઘણા બધા પ્રદેશો છે તે કબજે કરે છે. જેમ કે જાપાને મંચુરિયા કબજે કરી ત્યાં પોતાની મંચુકો સરકાર સ્થાપી વર્ષ 1932. તે ઉપરાંત જાપાને કોરિયા, મંગોલિયા, સાન્ટોમ અને ચીનના કેટલાક પ્રદેશો છે તે કબજે કર્યા અને જર્મની તેમજ ઇટાલી સાથે સંબંધની અંદર સુધારો કરી આપણે જેવી વાત કરી રોમ, ટોક્યો, બર્લિન, ધરી બરોબર તે સુધારી પોતાના સામ્રાજ્યવાદનો દોર છૂટો મૂક્યો. સમ્રાટ મેઈજી જાપાનના નેતા છે. જાપાનના સમ્રાટ મેઈજી બરોબર એના રાજા. તેના પછી 1936 ગાદી આવે સહેનશા હિરોહિટો એ પણ છે તે જાપાનની આ પ્રવૃત્તિને ઉત્તેજન કઈ પ્રવૃત્તિની? તો કે આજુબાજુના પ્રદેશો ઉપર જે અશક્તિશાળી લોકો છે જેને સશક્ત રાષ્ટ્ર નથી એવા પ્રદેશો ઉપર આક્રમણ કરી અને દેશની બોર્ડર દેશના સામ્રાજ્યને વિસ્તારો આ નીતિને હિરોહિટો પણ છે તે એના પછી આવેલો જે રાજા પણ છે એ પણ સમર્થન આપે છે. અને આમ જાપાન છે રાષ્ટ્રસંઘનો ત્યાગ કરે છે. પેલા ઇટલી રાષ્ટ્રસંઘમાંથી નીકળી જાય છે ત્યાર પછી જાપાન રાષ્ટ્રસંઘમાંથી નીકળી જાય છે. અભિદેશ મિત્રો વિચાર કરો જે રાષ્ટ્રો ભેગા થઈ અને રાષ્ટ્રસંઘની સ્થાપના કરી હતી વિશ્વ શાંતિ માટે તેમાંથી રાષ્ટ્રો તો નીકળતા જાય છે તો સ્વાભાવિક છે કે વિશ્વમાં શાંતિ કેવી રીતે જળવાશે અને આના કારણે બીજું વિશ્વયુદ્ધ ચાલુ થાય છે. અને રાષ્ટ્રસંઘનો ત્યાગ કર્યો હોય છે તે વર્ષ હોય છે 1933.
ત્યારપછી વિશ્વ ઇતિહાસની મહત્વપૂર્ણ ઘટના એટલે કે વૈશ્વિક મહામંદી. લોકોને એમ હતું કે પ્રથમ વિશ્વયુદ્ધ પછી પરિસ્થિતિ સામાન્ય થઈ જશે, પરંતુ તે લોકોની ધારણા ખોટી પડે છે. યુરોપના મોટાભાગના રાષ્ટ્રોના વડાઓએ એવી ધારણા કરી હતી કે ભાઈ યુદ્ધ ભલે થયું, આપણી પાસે તો પ્રદેશો આવી ગયા છે, ધીમે ધીમે યુદ્ધ પછીનું જે નુકસાન છે તેનું વળતર પણ ધીમે ધીમે લોકોને પ્રાપ્ત થશે, એટલે કે આર્થિક પરિસ્થિતિ સુધરશે. પ્રથમ વિશ્વયુદ્ધના અંતે વિશ્વની યુદ્ધેતર સમસ્યાઓનો અંત પણ આવી જશે. આવું યુરોપના રાષ્ટ્રો વિચારતા, અમેરિકા છે, ઇંગ્લેન્ડ છે, બરોબર, ફ્રાન્સ છે, જે લોકો યુદ્ધમાં જીતી ગયા હતા, એને મળ્યું કે અત્યારે ભલે થોડો સમય માટે અર્થતંત્રને નુકસાન રહી, પણ થોડા સમય પછી આ પરિસ્થિતિ સારી થશે. પરંતુ એની આ ધારણા ખોટી પડે છે. વિશ્વયુદ્ધ 1800માં પૂરું થાય છે અને એના પછીના લગભગ દસક વર્ષની અંદર જ, 10-11 વર્ષમાં 1929ની અંદર એકાએક અમેરિકાના વોલ સ્ટ્રીટ શેર બજારમાં મોટા પ્રમાણની અંદર શેર વેચાવા આવતા શેરની કિંમત અત્યંત ભયજનક રીતે છે તે ઘટી જાય છે. કારણ કે લોકો પાસે પૈસા હોતા નથી, મોટી મોટી કંપનીઓ છે તે વેચાવા ઉપર આવી જાય છે, અને વધુ પડતી કંપનીઓ શેર બજારની અંદર પોતાની કંપનીઓ વેચાવા પોતાના કંપનીના શેર છે તે મોકલે છે. એટલે આપણને ખબર પડે કોઈ વધારે કંપનીઓ જ્યારે વેચાવા માટે આવવા માંડે તો સ્વાભાવિક છે કે એના શેરના ભાવ છે તે ઘટી જતા હોય છે. અને અમેરિકાના જે શેર બજાર છે એનું નામ છે વોલ સ્ટ્રીટ. આપણે મુંબઈની અંદર જે બોમ્બે સ્ટોક એક્સચેન્જ છે, મુંબઈની અંદર જે બોમ્બે સ્ટોક એક્સચેન્જ છે કે જેમાં ભારતમાં લિસ્ટેડ બધી કંપનીઓના શેરની લેવાની અને વેચાણી થતી હોય, એટલે ત્યાં બધી કંપનીઓના શેર વેચાવા અને લેવા માટે લોકો છે તે જતા હોય, અથવા તેના થ્રુ છે તે શેર બજારનો વહીવટ ચાલતો. આવી અમેરિકાની વોલ સ્ટ્રીટ છે જે શેર બજાર છે ત્યાં મોટા પ્રમાણમાં શેર વેચાવા આવતા શેરની કિંમત શું થાય, તો કોઈ શેરનો ખૂબોટો વધી કે જાજા બધા શેર આવી ગયા તો શું થશે, શેરની કિંમતમાં ભયજનક રીતે ઘટાડો થશે. તેથી વિવેચકોએ તે જે સંકટ આવ્યું એનું નામ આપ્યું વોલ સ્ટ્રીટ સંકટ. કારણ કે શેર બજારની અંદર આટલા મોટા પ્રમાણની અંદર ક્યારેય શેરોના ભાવ નીચા નહોતા ધ્યાની પહેલા, પરંતુ બીજા વિશ્વયુદ્ધ પછી આર્થિક પ્રોબ્લેમ એવા બધા થયા કે લોકો છે તે મોટી મોટી સંપત્તિઓ, મોટી મોટી કંપનીઓ છે વિશ્વભરની આર્થિક સ્થિતિને ડામાડોળ કરી મૂકી, જેમાંથી વૈશ્વિક મહામંદી સર્જન થયું. વિશ્વના મોટાભાગના રાષ્ટ્રો આ મહામંદીના પ્રભાવ નીચે આવી ગયા. શું કામ, લગભગ બધા રાષ્ટ્રો યુદ્ધની અંદર ભાગ લીધો હતો, એ બધા દેશોની અંદર પણ આવી જ પરિસ્થિતિ થવા લાગી. વિશ્વની અંદર આવક જાવક, એક્સપોર્ટ કે ઇમ્પોર્ટ અને આયાત અને નિકાસ છે તે ઘટવા માંડ્યા. વિશ્વ વેપાર ઘટવા માંડ્યો, દેશોની અંદરનું ઉત્પાદન ઘટવા માંડ્યું, કારણ કે લોકોને મોટા પ્રમાણની અંદર આર્થિક નુકસાની યુદ્ધ દરમિયાન થઈ ગઈ. આજે જે ધનાઢ્ય લોકો છે તે પણ શું કરતા હતા, અસ્તિત્વ ટકાવી રાખવાની જંગમાં હતા. આથી બ્રિટન જેવી મહાસત્તાને પણ જે પોતાના ચલણના પાઉન્ડ સામે અનામત રૂપે રખાતા જે સુવર્ણના જથ્થાની નીતિ છે તે તેજવી પડી. વાસ્તવમાં આપણે દેશની અંદર પણ આ નીતિ છે કે તમારે જેટલું ચલણની નાણું બહાર પાડવું હોય એટલું સાથે સોનું છે તે રિઝર્વ બેંકની અંદર જમા કરાવવું પડે, અને એ પ્રમાણની અંદર જ છે તે પૈસા છાપી શકાય, નહીતર તો શું થઈ જાય, ઉગાવવા થઈ જાય, દેશની અંદર જાજા બધા રૂપિયા થઈ જાય. પરંતુ બ્રિટન જેવા મહાદેશો મહાસત્તા હતી, આપણે એમ કહી શકાય કે ઇંગ્લેન્ડ એવડા મોટા દેશોને પણ છે તે આ નીતિનો ત્યાગ કરવો પડે. કઈ નીતિ, તો કે જે સુવર્ણનો જથ્થો રિઝર્વ રાખવાની નીતિ હતી તે ત્યાગ કરવો પડે. કારણ કે પૈસાની ખૂબ તીવ્ર અછત થાય છે અને તેનો પ્રભાવ વિશ્વના અનેક રાષ્ટ્રો અને આંતરરાષ્ટ્રીય વેપાર ઉદ્યોગ ઉપર પડ્યો. કારણ કે તેનું ચલણ છે પાઉન્ડ, તેમાં એક જે તે સમયે બધા દેશોનું આંતરરાષ્ટ્રીય વેપાર થતો હતો, અત્યારે ડોલર ઉપર થાય છે. તો ચલણની અંદર પાઉન્ડના ભાવની અંદર ખૂબ ઘટાડો થવા લાગ્યો, વધુ પ્રમાણની અંદર પાઉન્ડ વૈશ્વિક ચલણમાં આવવા માંડ્યા. આથી આંતરરાષ્ટ્રીય લેવલ જે વેપાર ચાલતો હતો તેમાં બહુ મોટા પ્રમાણની અંદર રિક્ષો ઉભો થયો. દેશો દેશો વચ્ચેના વેપારની અંદર ખૂબ મોટા ભયંકર સંકટોનું નિર્માણ થયું અને અમેરિકા જેવા સમૃદ્ધ રાષ્ટ્રોએ આર્થિક સ્થિતિની અવગણના કરીને પણ કડક નિયંત્રણો રાખવા પડ્યા અને વિશ્વ વેપાર ઘટી કઈ કેવો થઈ ગયો, અડધો થઈ ગયો. જ્યાં પેલા વિશ્વ વેપાર થતો હતો તે 50% જેટલો છે તે વિશ્વ વેપાર થઈ ગયો, અને આમ દ્વિતીય વિશ્વયુદ્ધની રૂપરેખાનું સર્જન થયું. તો વિદ્યાર્થી મિત્રો, આ આપણે ચાર પરિબળોનો અભ્યાસ કર્યો
હવે ઇટાલીની અંદર ફાસીવાદ છે, જર્મનીમાં નાઝીવાદ છે, જાપાનની અંદર લશ્કરવાદ છે અને વૈશ્વિક મહામંદી. આ ચાર એવા પ્રભાવો હતા, આ ચાર એવી ઘટનાઓ હતી કે જેને આપણે એમ કહી શકાય કે જેના થ્રુ અથવા જેના દ્વારા બીજા વિશ્વયુદ્ધનું છે તે સર્જન થશે. તો હવે આપણે જ્યારે નેક્સ્ટ લેક્ચરની અંદર મળશું ત્યારે આ તમામ પરિસ્થિતિઓને આગળ ચર્ચા કરશું, જે આપણો નવો પોઈન્ટ હશે દ્વિતીય વિશ્વયુદ્ધના જવાબદાર પરિબળો અને તેનો સમયગાળો. બરાબર, કેટલા સમયથી લઈ કેટલા સમય સુધી બીજું વિશ્વયુદ્ધ ચાલ્યું તેના માટેના જવાબદાર પરિબળો કયા કયા હતા, ત્યાર પછી આપણે તેના પરિણામો પણ જોશું અને તેની રૂપરેખા પણ જોવાની છે. તો મળશું નેક્સ્ટ લેક્ચરમાં. બરાબર છે, ચાલો આપણે તમને હોમવર્ક આપી દઈએ. ચાલો બાળકો, ચાર પોઈન્ટનો અભ્યાસ કર્યા પછી આજના સેશનનું આપણે તમને હોમવર્ક આપી દઈએ. ત્રણ પ્રશ્ન છે આજના હોમવર્કની અંદર. પહેલું, જર્મનની અંદર એટલે કે જર્મનીમાં સરમુખત્યાર સાહેબ, સરમુખત્યાર કોણ હતો? એટલે જર્મનીની અંદર સરમુખત્યાર સ્થાપિત, સરમુખત્યાર સાહેબ સ્થાપિત તે વ્યક્તિનું નામ લખવાનું છે. એક પૂર્ણ પ્રશ્ન છે. આવો બીજો એક પૂર્ણ પ્રશ્ન છે, ઇટાલીના સરમુખત્યારનું નામ આપો. બરાબર, જર્મની અને ઇટાલી બેના અંદર જેને કોઈ વ્યક્તિ થઈ ગયા સરમુખત્યાર સાહેબ, બરોબર, સરમુખત્યાર વ્યક્તિ, બરોબર, તેનું નામ આપણે લખવાનું છે. અને મોટા પ્રશ્નની અંદર એક પ્રશ્ન છે, 1929ની વૈશ્વિક મહામંદી, બરોબર, તેના વિશે નોંધ લખવાની છે. ત્રણ પ્રશ્ન છે તે હોમવર્કમાં બે વાર લખવાના છે, અને એક વાર બાકી બુકમાં અને એક વાર રફ બુકમાં. તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી વંદે માતરમ, જય હિન્દ.